શહેરની સમા પોલીસ સ્ટેશનની ટીમે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનામાં 6 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। તારીખ 5 ડિસેમ્બરના રોજ સુરત શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ મુજબના ગુનાના કામનો આરોપી ભોલાભાઈ જીવનભાઈ સિંધવ છેલ્લા 6 માસથી નાસ્તો ફરતો હોય, જેને વડોદરા શહેરની સમા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે સમા નવી નગરી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પૂછપરછ કરતા તે તેના અન્ય સાગરીતો સાથે મળી અલગ અલગ કંપનીની કુલ 172 ગાડીઓ તથા અન્ય કુલ 112 ગાડીઓને ભાડેથી લઈ શરૂઆતમાં ભાડું આપી ગાડીના માલિકોનો વિશ્વાસ જીતી લે, ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી માલિકની જાન બહાર તે ગાડીઓનું વેચાણ કરી સગે વગે કરી નાખી, તે જ ગાડીઓ બીજા અન્ય ઇસમોના નામે ખોટી રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી ટ્રાન્સફર કરી છેતરપીટી કરી હોય તે વિરુદ્ધમાં સુરત ખાતે ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનો દાખલ છે, જે આધારે આરોપી ભોલાભાઈ જીવનભાઈ સિંધવને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।